વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું અને શિશુ ગરબા મહોત્સવનું ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. શહેરમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિશુ ગરબા મહોત્સવ 2024નું સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે ઝાંસી રાણી ગ્રાઉન્ડ ખાતે શહેરના પશ્ચિમ વિસ્તાર ખાતે શિશુ ગરબા મહોત્સવનું સતત બીજા વર્ષે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે સુભાનપુરા ઝાંસી સર્કલ શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પૂર્વ કાઉન્સિલર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9 યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિશુ ગરબા મહોત્સવના આયોજક રોનક આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, મ્યુઝિકા એકેડમી ગ્રુપના ગૌરવ જોશી, કલાકાર હિરલબેન જોશી તથા શિશુ ગરબાના સભ્યો, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા યુવાનો, વિસ્તારના નાગરિક તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનો અને માતાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તેવા હેતુથી સતત બીજા વર્ષે શિશુ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. મહોત્સવ 2024, તમે જુઓ છો કે આ એક ગરબા એવા છે જ્યાં ભરોસાના ગરબા, જ્યાં સુરક્ષિત ગરબા અને સાથે સાથે ઘરની દીકરી ઘર પાસે જ રમે. કારણ કે તમે જોયો કે ગણપતિનો વિષય આવે તો યુવાનો માટે હંમેશા તત્પર હોય છે, અને આ દીકરીઓનો વિષય આવે, કોઈ પણ જાતના વિના મૂલ્યના આ ગરબા, દીકરીઓના ગરબા. આમ તો પશ્ચિમ વિસ્તારની અંદર જે બી ગરબાઓ થાય છે બધા દીકરીઓના બધા વિના મૂલ્ય જ છે આ બાજુના વિસ્તારોમાં. તો આજે સૌ લોકોને, આજે તમે જુઓ છો કે આજે અમે ખાતમુહૂર્ત કરી અને ભગવાનની પ્રાર્થના બી કરીએ કે આ ગરબા નિર્વિઘ્ને અને જે રીતના ગણપતિ પણ થયા છે એ રીતના નવરાત્રીનું થાય. તો આપના માધ્યમથી અમારા અહીંના જે ગાયક છે, સિંગર છે અને જે અમારા ગરબા ગાનારા આજ હિરલબેન જોશી, એમના કંઠે જે ગાયક છે ખૂબ ધમાલ કરાઈ, અને મુખ્ય આયોજક અમારા રોનકભાઈ છે, સાથે સાથે શ્રીરંગ છે, અને એ સમગ્ર સાઈનાથ એજ્યુકેશનની આખી ટીમ છે કે જે દર વખતે કોઈ પણ વિષય હોય, એ શહેરની અંદર ધાર્મિક વિષય હોય, શહેરની અંદર પૂરગ્રસ્ત હોય, કોરોનાનો વિષય હોય, દરેક વસ્તુની અંદર અમારા જે ટીમ આગળ હોય છે. આજે આ સમગ્ર ટીમના લીધે આ એક આયોજન છે. આજુબાજુ સોસાયટીના સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ કે એમના સહયોગથી, વડોદરા મહાનગરપાલિકાના પણ સહયોગથી અને વડોદરા શહેર પોલીસના સહયોગથી પણ આજના ગરબાનું આજે આયોજન છે. કારણ કે સૌની સાથે રહીને આવા ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય છે, તો આ પ્રસંગે સૌ લોકો અમને સપોર્ટ કરે છે. તો ફરી એકવાર સૌને વિનંતી છે કે આ એક ગરબો આપણો ગરબો છે, તમારા ઘરનો ગરબો છે, તમારી ઘરની પાસેની દીકરીઓનો ગરબો છે. તો આ ગરબાની અંદર આપ સૌ આવી અને અમારા સૌ સ્પોન્સરોને પણ અમને વંદન કરીએ છીએ કે આ ગરબાનું મુખ્ય, કારણ કે અહીં એવી કોઈ આવક નથી કે જેનાથી ગરબાના અમે પૈસા કરીએ, પણ અમારા જે શુભચિંતકો છે, જે અમારા સ્પોન્સરો છે, એમના દ્વારા આ ગરબા થાય છે. તો એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના દિવસે હિરલબેન જોશી, રોનકભાઈ, શ્રીરંગ અને આમની સમગ્ર જે સાઈનાથ એજ્યુકેશન ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને વડોદરા શહેરવાસીઓના પણ આજે ગણપતિ વિસર્જન પછી નવરાત્રિ દરેક જગ્યા અમારા વિસ્તારની અંદર અમે લોકો આગમનનું પણ આમંત્રણ કર્યું છે. 1 તારીખે રવિવારના રોજ 9 મૂર્તિઓ, 29 તારીખના રોજ અહીં 9 મૂર્તિ અમે અહીંથી લાવવાના છે. એમાં અમારી, તમે જુઓ કે અમૃતનગર જ્યાં આગળ અમે વ્રજભૂમિ પાસે સમગ્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના અમારા ગરબા છે ત્યાં એ મૂર્તિ પણ અમારી સાથે, એમનું પણ આગમન છે, ત્યાં પણ વિનામૂલ્ય અમારા ગરબા થાય છે. એવી રીતના સૌરભ પાર્ક સોસાયટી છે, એની પણ મૂર્તિ અમારે સાથે આવવાની છે. એવી રીતના સંતોષનગરની છે, એવી રીતના રામેશ્વર છે. તો આજુબાજુના અમારા જે બધા જ એવા 9-1 મૂર્તિનું અહીંથી આગમન પણ છે. તો અવશ્ય 29 તારીખ રવિવારે સાંજે આપણે આગમનમાં બી પધારજો. સૌ લોકોને ફરી એકવાર નવરાત્રિની પણ શુભેચ્છા. જય અંબે, જય જય મામબે. નમસ્કાર. સૌ પ્રથમ તો હું હિરલ જોશી અને અમારા ગરબાનું આયોજન કરનાર શ્રી રાજેશ આયરેજી, શ્રીરંગ આયરેજી, રોનક આયરેજી અને સમસ્ત સાઈનાથ એજ્યુકેશનલ ટ્રસ્ટ એમનું હું ખૂબ જ આભાર માનું છું. કારણ કે એટલું સુંદર મજાનું ગયા વર્ષે એમણે આયોજન કર્યું અને અમારા દ્વારા અમે ખેલૈયાઓને ઝુમાવી શક્યા, અને આ વર્ષે પણ એ મોકો અમને મળ્યો છે, જેના માટે અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. બીજી એક વસ્તુ મારે ખાસ એ કહેવાની હતી કે અમારા ગરબાનું નામ ભલે શિશુ ગરબા મહોત્સવ છે, પણ આ ગરબા ફક્ત શિશુ માટે નથી, આ એક ફેમિલી ગરબા છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણા ગરબામાં જોડાઈને એક સાથે પૂરું
ફેમિલી રમી શકે એવા આ ગરબા છે. વર્ષોથી આ ગ્રાઉન્ડ શિશુ ગરબાના નામે ઓળખાઈ રહ્યું છે એટલે અમે એ નામનું ટ્રેડિશનને ફોલો કરી રહ્યા છે. પણ આ ફેમિલી ગરબા છે એટલે બધા લોકો એક સાથે આવીને આમાં ઝૂમીને રમી શકે છે. બીજું કે દીકરીઓ માટે તો અહીંયા વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવે છે અને બહુ જ સેફટીથી દીકરીઓ જ્યાં ગ્રાઉન્ડમાં પગ મૂકે અને પાછી જાય ત્યાં સુધીની સમગ્ર જવાબદારી એ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના જે મંડળના જે બધા જ યુવાનો એ બહુ જ સરસ રીતે એની ઝુંબેશ એમણે ઉપાડેલી છે. એટલે બહુ જ સુંદર મજાનું આ આયોજન છે અને હું બધાને આવકારું છું કે આ ગરબામાં આવો, અમારી સાથે જોડાઓ અને તમને ખરેખર ખૂબ જ મજા આવશે. અને બીજું કે અમારા જે આ ગ્રાઉન્ડમાં અમારું જે ગ્રુપ છે એમાં ફક્ત મોટા લોકો જ નથી, ગાવામાં પણ અમે નાના બાળકોનો પણ સમાવેશ કરેલો છે. એ બાળકોને પણ સ્ટેજ પર જોવાની, એમને સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે. અને અમારા ગ્રુપનું સંગીત સંચાલન, સમગ્ર સંગીત સંચાલન મારા હસબન્ડ ગૌરવ જોશી કરી રહ્યા છે. શિશુ ગરબા મહોત્સવ 2024 દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેવી રીતે ઘરના આંગણે ઘરે જ છોકરીઓ ગરબા રમે તે માટેનું સુંદર આયોજન કર્યું છે. આ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ યુવાનો છે તમામ યુવાનો અહીંયા ખડે પગે ઊભા રહીને અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. જેવી રીતે કોઈ પણ બાળકો કાં તો કોઈ પણ અહીંયાથી બાળકીઓ ગરબા રમવા માટે આવે છે, બહેનો ગરબા રમવા માટે આવે છે તો તેમની સંપૂર્ણ સુરક્ષા માટેનું ધ્યાન અહીંયાથી શિશુ ગરબા મહોત્સવમાં રાખવામાં આવે છે. જેવી રીતે સીસીટીવીથી લઈને અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા તેમજ સી ટીમ તેમજ અહીંયાથી અમારી તમામ સિક્યુરિટીનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે આ ગરબાની અંદર ફૂડ સ્ટોલથી લઈને તમામ સુંદર આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે સિંગરની ટીમ છે એવા અમારા હિરલબેન બારોટ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમની ટીમની અંદર વાત કરું કે તમામ જે નાના બાળકોથી લઈને નાની બાળાઓથી લઈને તમામ આ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે અને સુંદર ગરબા અહીંયાથી લોકો સુધી પહોંચાડવા માટેના સુંદર ગરબા તે ગાતા હોય છે. સાથે વિસ્તારની અંદર તમામ લોકોની અંદર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે. આયોજન એટલે કે માં નવ દુર્ગાનું આગમન. જેવી રીતે વિસ્તારની અંદર વાત કરું કે રામેશ્વર હોય, સૌરભ પાર્ક હોય, સાથે અમૃતનગર થી જે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેના ગરબા છે, ચંદ્રનગર છે, રામેશ્વર છે, હરિઓમનગર છે, આ તમામના ગરબાના જે માતાની પ્રતિમા છે એ પ્રતિમા એક જ સ્થળેથી માતાજીનું આગમન કરવામાં આવે છે. ને આ ફક્ત પશ્ચિમ વિસ્તાર એટલે કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શિશુ ગરબા મહોત્સવના માધ્યમથી માતાજીનું ભવ્ય આગમન પણ રાખવામાં આવે છે. એવી જ રીતે આ ગરબાની લોકો બહુ જ અહીંયાના તમામ સોસાયટીઓના લોકો પણ આ ગરબાની અંદર જોડાતા હોય છે. અને ત્યારે વાત કરીએ કે ગરબાનું જે આયોજન છે આયોજનના તમામ સાઈનાથ એજ્યુકેશનની ટીમ હોય છે સાથે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળની તમામ બહેનો અહીંયા વોલેન્ટિયર્સ તરીકે કાર્યરત હોય છે. આ એક એવા ગરબા છે કે જે પોતાના ઘર આંગણે એટલે કે પોતાની સોસાયટીની અંદર જો ગરબા થતા હોય ને એ જ ગરબાની સુંદર વ્યવસ્થા અહીંયા જળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે રાજેશ આયરે તેમજ હું શ્રીરંગ આયરે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો અને ખાસ કરીને આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ સોસાયટીઓના એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9 હોય કે ઇલેક્શન 11 હોય કે ઇલેક્શન 8 હોય આ તમામના યુવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે અહીંયા માતાજીના ધજારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તમામ જે ભક્તો પણ છે જે વોલેન્ટિયર્સ છે સાઈનાથ એજ્યુકેશનના તે પણ અહીંયા ઉપસ્થિત હતા. તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.